હવે કોરોના વાયરસથી સતર્ક રહેવા માટે ગામડાઓના લોકોમાં ખૂબ જ જાગૃતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગામ છે કે ત્યાં બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી રહી છે. આવું જ એક ગામ છે પાલનપુર તાલુકાનું જગાણા ગામ, જ્યાં ગામના જ લોકોએ રાઉન્ડ ધ ક્લોક ગામના પ્રવેશ દ્વાર ઉપર આવતા જતા લોકો ઉપર ચોકી રાખીને ચોકીદાર જેમ ફરજ બજાવી રહ્યા છે. બહારથી આવતા વાહનોને ગામના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જ રોકી તેમની તમામ વિગતને નોટબુકમાં નોંધ કરવામાં આવે છે અને સચોટ માહિતી લીધા બાદ જ યોગ્ય લાગે તો જ ગામમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. કોરોનાનો આખા વિશ્વની અંદર ફેલાયેલો રોગ ને એમાં લોકડાઉન આજે 13 દિવસ થઈ ગયા છે, 12 દિવસ, અને ફરીથી હજી કંઈક સરકાર 15 દિવસ આગળ વધારવા માગે છે. એવી રીતે અમે અમારા જગણા ગામની અંદર અમે સરપંચ અને ડેપ્યુટી સરપંચ હરેશભાઈ અમારા ગામની અંદર અવર જવર માટે હાઈવેથી અને ડેરી રોડ ઉપરથી લોકડાઉન કરી દીધું. ગામની સુરક્ષિત માટે અમારે સવારના 5 થી 9 વાગ્યાનો કાર્યક્રમ છે. કોઈ બી વસ્તુ લેવામાં 9 વાગ્યા પછી રાતના 12 કલાક દુકાનો ગામ બધું બંધ સુમસામ રહે છે. આવું આજુબાજુના ગામડાને પણ અમારા જગાણાનું જોઈ અને આજુબાજુના ગામડામાં પણ આવું કરવા જેવું છે. જગાણા ગ્રામ પંચાયત દ્વારા સરપંચ અને ડેપ્યુટી સરપંચના આદેશ પ્રમાણે અમે ગામના યુવક મંડળના લોકોએ જે ગામની બંને બાજુની બોર્ડરો સીલ કરી છે, 10 થી 15 માણસો અમારા દર દિવસે સવારે 7 થી રાત્રિના 7 વાગ્યા સુધી અહીંયા બંને બોર્ડરો ઉપર બહાર ગામથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરી અને અમે પૂછતાછ કરી અને અમને બહાર જવા દઈએ છીએ. ગામમાં ટોટલી પ્રવેશ બંધ હોવાના લીધે સરકારશ્રીના આદેશ પ્રમાણે અમે આ પગલું ઉપાડ્યું છે. એ બદલ અમારા ગ્રામ પંચાયતનો પણ આભાર છે, અમારા યુવક મંડળના મિત્રોનો પણ આભાર છે અને વિશેષ આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારા જેવો કંઈક બીજા ગામોમાં પણ લોકો આ રીતની બંને બાજુની બોર્ડરો સીલ કરી જે ભારત સરકાર અથવા ગુજરાત સરકારના COVID-19 વિરુદ્ધ જે ખરેખર એકદમ બેસ્ટ પગલાં જે સરકાર ભરી રહી છે એમાં આપણો સાથ સહકાર આપીએ અને ખાસ આપના માધ્યમથી કહેવા માગું છું કે પોલીસકર્મી, સફાઈકર્મીઓ અને ખાસ મીડિયાકર્મીઓનો પણ આભાર છે કે જે પોતાના જીવનું જોખમ લઈ અને અત્યારે આ બધું કામ કરી રહી છે. તો અમે પણ એમાં સહભાગી થવા ઈચ્છીએ છીએ. તો માટે અમારા ગામના પણ ઉત્સુક લોકોએ આ કામ અમે એક પણ પૈસા વગર કાર્ય કર્યું છે અને આપ સૌ બીજા ગામના પણ લોકો આ કરે એવો મારો આગ્રહ છે.